FA3 चैप्टर 9, 10, 9 અને 10 20 માર્ક 20 માર્ક લખો છો ને બોયઝ? હા મિસ. ઓકે ચલો. હા, FA3 ચેપ્ટર 9, 10, 20 માર્ક ક્વેશ્ચન 1 કરીને લખો. ક્વેશ્ચન 1 કરીને લખો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. બોલો તો ફરીથી. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. બરાબર. કોઈ પણ ચાર બરાબર માર્ક ચાર પાંચ પૂછાશે એમાં તમારે ચાર લખવાના. બરાબર. ચાર માર્ક પછી લખો પ્રશ્ન. ક્વેશ્ચન બીજું. યોગ્ય શબ્દો અંકે કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પાંચ ખાલી જગ્યા પૂછાશે એમાંથી તમારે ચાર લખવાની. ચાર માર્ક એટલે તમારે તો એમ જ લખવાનું કોઈ પણ ચાર ને મારે કે ચાર. હા, કોઈ પણ ચાર. ચાર માર્ક પાંચ પૂછાશે તમારે ચાર લખવાની. બરાબર. પછી ક્વેશ્ચન 3 જોડકા જોડો. ક્વેશ્ચન 3 બંધ બેસતા જોડકા જોડો. એના પણ ચાર માર્ક. તમને એક કોષ્ટક આવશે અવિભાગ અને બહુવિભાગ. બરાબર. એના પણ ચાર માર્ક. પછી ક્વેશ્ચન 4 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. Thank you.
બરાબર, એના પણ ચાર માર્ક, કોઈ પણ ચાર, ચાર માર્ક. પછીનો પછીનું ક્વેશ્ચન પાંચ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હંમેશ નીચેના વિધાનો ખરા ખરા છે કે ખોટા તે જણાવો. ચાર માર્ક. બરાબર, ક્વેશ્ચન એક થી ક્વેશ્ચન પાંચ સુધીનું છે, એ તમારે ચાર ચાર માર્કનું આવશે. બરાબર, એક બે વાક્યના સવાલ છે, ખરા ખોટા છે, ચાર ચાર જ પૂછાશે, અને ખાલી જગ્યાના વિકલ્પો છે એ તમારે પાંચ પૂછાશે, એમાંથી કોઈ પણ ચાર. ના ના, બાકી છે બોઈસ, આજે આપણે પૂરું કરી નાખીએ. બરાબર, નવ અને દસમા પાઠ નું, દસમા પાઠ માં બંધ બેસતા જોડકા છે, બરાબર, એમાં હેડિંગ મારો, ચલો કરાવી દો. બંધ બેસતા જોડકા જોડો, પાઠ દસ, વિભાગ અ અને વિભાગ બ. આમેશ પ્રશ્ન નંબર કેટલામાં પાડ્યો છે તમે? 10માં પાઠમાં છેલ્લો કેટલામાં પ્રશ્ન કરાયો હતો જો તમે? ચોથો તો આ પ્રશ્ન 5 કરો. જો બંધ બેસતા જોડકા જોડો, વિભાગ અ, વિભાગ બ. ચલો, વિભાગ અ માં પહેલું લખો, એક કરીને લખો. વિભાગ અ માં રાસાયણિક ખાતરો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ, અને જંતુનાશક દવાઓ. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ, એ પેલું છે. હવે બીજું કરો, અવિભાગ પેલા લખાવું છું બોઈસ, બરાબર, પછી બહુવિભાગ લખાવું છું સામેનો. ચલો બીજું લખો, વાહનોનો ધુમાડો, વાહનોનો ધુમાડો. ત્રણ કરીને લખો, ગટરનું પાણી, ગટરનું પાણી અને ચાર કરીને લખો, વાહનોનો કર્કશ અવાજ, વાહનોનો કર્કશ અવાજ. ચલો બ વિભાગમાં લખો, એની બ વિભાગમાં લખો, એની સામે, પેલાની સામે. હા,
અવિભાગમાં પહેલો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ એ પેલું છે. હવે બ વિભાગમાં પેલું લખો, પાણીનું પ્રદૂષણ. પેલું પાણીનું પ્રદૂષણ, બીજું ધ્વનિનું પ્રદૂષણ, ધ્વનિનું પ્રદૂષણ, ત્રીજું હવાનું પ્રદૂષણ. ધ્વનિનું પ્રદૂષણ, ધ્વનિ ધ્વનિ ધ્વનિનું પ્રદૂષણ. મિસ પહેલાથી બોલો ને. પેલું પાણીનું પ્રદૂષણ, બીજું ધ્વનિનું પ્રદૂષણ, ત્રીજું હવાનું પ્રદૂષણ. મિસ ત્રીજું હું હવા હવાનું પ્રદૂષણ. ત્રીજું હવાનું પ્રદૂષણ, ચોથું અવકાશી પ્રદૂષણ. અવકાશી પ્રદૂષણ અને પાંચમું ભૂમિનું પ્રદૂષણ. ભૂમિનું ત્રીજું હવાનું પ્રદૂષણ, ચોથું અવકાશી પ્રદૂષણ અને પાંચમું ભૂમિનું પ્રદૂષણ. અ વિભાગમાંથી હવે બ વિભાગમાંથી તમારે જવાબ લખાવવાના છે. બરાબર લખાઈ ગયો બ વિભાગ? નેમી છે, છેલ્લું બાકી છે ભૂમિનું પ્રદૂષણ. ચલો પેલું છે અ વિભાગમાં કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ, તેમાં શું આવશે? બ વિભાગમાંથી બોલો તો. અલી રજા બોલ તો. ભૂમિનું પ્રદૂષણ. ભૂમિનું પ્રદૂષણ. ચલો પેલાની સામે પાંચમું, પેલાની સામે પાંચમું ભૂમિનું પ્રદૂષણ. બીજું વાહનોનો ધુમાડો, રોલ નંબર 94. રોલ નંબર 94 વાહનોનો ધુમાડો. બ વિભાગમાંથી શું જવાબ આવશે? 94 નંબર છે. હાજર પછી રોલ નંબર 125. 125 છે. હાજર 125 છે. દસમા પાઠના જ બંધ બેસતા જોડકા બાકી હતા ને, હું લખાવું છું. ચલો ત્રીજું ગટર નું પાણી, રોલ નંબર 105. રોલ નંબર 105 ગટર નું પાણી માં જવાબ માં શું આવશે? ઓકે ચલો 3 સામે 1 કરીને લખો, પાણીનું પ્રદૂષણ. 3 સામે 1. પછી છે વાહનોનો કર્કશ અવાજ, ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ. ઓકે 4 સામે 2. ચલો મેં તમને ટૂંક નોંધ લખાઈ દીધી છે, સમુદ્ર મોજા અને ભરતી ઓઢ લખાઈ દીધું છે ને બોઈસ. હેલો હેલો. હા મિસ, આપણે જે તમે લખાવ્યું જોયા સાધે પોથીમાં. એક્ઝામની વાત કરે છે મિસ.
હા એક્ઝામ ની એક્ઝામ અચ્છા એક્ઝામ માં એક્ઝામ માં તમે જે રીતે લખતા હોય એમ જ તે અત્યારે જો અવિભાગ ને બહુવિભાગ તે લખ્યો બરાબર બરાબર એની સામે તો એના આન્સર કરી ને એકની સામે પાંચ એકની સામે ત્રણ એકની સામે બે ની સામે ચાર એ રીતે તું જવાબ લખી બે વખત નો લખવું હોય ને તો સવાલ ની સામે જવાબ બરાબર નહીતર પછી એમ પણ તમે લખી શકો કે ભાઈ અવિભાગ ને એની સામે લખો બહુવિભાગ ને કૌંસમાં લખવાનું જવાબ એટલે બહુવિભાગ તમારે લખવો ન પડે પણ અવિભાગ ની સામે સીધો જવાબ આવે એ રીતે લખવાનું એક્ઝામ તો મોબાઈલ માં આપવાની છે ને એટલે હું વાત કરું છું તમારે તો પાંચ ચાર ત્રણ બે એબીસી એમ જ કરવાનું થશે ને એમાં હા એટલે હા ને ઓકે ચલો હવે મેં તમને ટૂંક નોંધ લખાઈ દીધી છે સમુદ્ર મોજા ભરતી ઓટ ને એવું ચાર ક્વેશ્ચન છે હું તમને પીડીએફ મોકલાઈ દઈશ ગ્રુપ માં બરાબર એ તમારે લખી નાખવાનું છે ફેરબુક માં ઓકે પીડીએફ મોકલાઈશ તમને તમારા ગ્રુપ માં બરાબર મોકલાઈ દેજો તો ટેલી થઈ જાય હા સારું ચલો ચલો હવે પાઠ ચેપ્ટર 9 તમારે 10મા પાઠ નું પૂરું થઈ ગયું પીડીએફ મોકલાવીશ એટલે સાવ કમ્પ્લીટ થઈ જશે હવે તમારે 9મા પાઠ માં ચેપ્ટર 9 નું હેડિંગ મારો ચેપ્ટર 9 એમાં લખો ખાલી જ હા બેટા થોડીક સ્પીડ રાખજો બે પેજ છોડી દો બે ત્રણ સવાલ આપીશું તમને હા બે પેજ છોડી દો બરાબર મોટી બુક હોય તો બે પેજ છોડી દો નાની બુક હોય બરાબર તો ત્રણ પેજ છોડી દો ચલો ચેપ્ટર 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો ભૂમિ સ્વરૂપ મિસ લખાવો છો હા બેટા એમાં ખાલી જગ્યા પૂરો એ મિસ એક મિનિટ હો હેડિંગ મળ લો એમાં ખાલી જગ્યા પૂરો એ મિસ વિકલ્પ કરવાને કરાઈશ ને બધું કરાઈશ પણ પેલા હેડિંગ તો મારો બેટા ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા પૂરો એમાં પેલી ખાલી જગ્યા પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વૈસ થોડીક ઉતાળ રાખવાની હો બેટા હવે ધીમું ધીમું કામ નહીં ચાલે ચલો પેલી ખાલી જગ્યા બોલો સ્પીકર ઓફ કરો પેલી ખાલી જગ્યા પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે ખાલી જગ્યા નામે ઓળખાય છે જવાબમાં લખો ભૂગર્ભ ભૂગર્ભ ભ ઉપર રેફ આવશે ભૂગર્ભ પાઠ કરાવી દીધો છે ને હા બેટા તમને કિંજલ મિસે સમજાવી દીધું છે પાઠો ચલો બીજી ખાલી જગ્યા ભૂકવચની નીચે ભૂકવચની નીચે બીજી ખાલી જગ્યામાં ના ના ખાલી જગ્યા ભૂકવચની નીચે જે સ્થાને
જે સ્થાને કંપન એટલે કે ધ્રુજારી કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે. ખાલી જગ્યા કેન્દ્ર કહે છે. જવાબ લખો ઉદ્ગમ. ઉદ્ગમ. પછીની ખાલી જગ્યા ત્રીજી ખાલી જગ્યા એમાં લખો ખાલી. બોલો બીજાનો જવાબ. બીજાનો ઉદ્ગમ. 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 ચલો પછીની ખાલી જગ્યા લખો ત્રીજી ખાલી જગ્યા પિંડોની જેમ પિંડો. ખાલી જગ્યા પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. ખાલી જગ્યા પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. જવાબમાં લખો અવકાશી. અવકાશી. આકાર પણ ગોળાકાર છે. ગોળાકાર છે. હા બેટા મિશા પાઠ ના પીડીએફ મોકલી દેજો ને. ત્રીજાનો જવાબ નહી બેટા. ત્રીજાનો જવાબ બોલો લખો અવકાશી. ચલો પછીની ખાલી જગ્યા ગ્રેનાઇટ. ખાલી જગ્યા અગ્નિકૃત ખડકનો દ્રષ્ટાંત છે. અગ્નિ પછી ગ્રેનાઇટ. ખાલી જગ્યા અગ્નિકૃત ખડકનો દ્રષ્ટાંત છે. જવાબમાં લખો આંતરિક. દ્રષ્ટાંત કેમ લખાય? એનો ઓલું આવે છે ને શું? અડધો ફાડ્યો છે બેટા. દ અડધો ફાડ્યો છે. દ્રષ્ટાંત. દ્રષ્ટાંત. જવાબમાં આંતરિક. દ્રષ્ટાંત છે. જવાબમાં આવશે આંતરિક. પછીની ખાલી જગ્યા ખડકોમાં વિવિધ ખાલી જગ્યા હોય છે. ચોથાનો જવાબ તો કયો? ચોથાનો આંતરિક. આંતરિક. પછીની ખાલી જગ્યા ખડકોમાં વિવિધ ખાલી જગ્યા હોય છે. ખડકોમાં વિવિધ ખાલી જગ્યા હોય છે. જવાબમાં લખો ખનીજો. ખનીજ. ખનીજો લખજો. ખનીજો. કોણ
ચલો પછીની ખાલી જગ્યા, પછીની ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા ઘસારણ દ્વારા. હે, પાંચમાનો જવાબ ખનીજો. મિસ થઈ ગયો. ચલો પછી લખો, ખાલી જગ્યા ઘસારણ દ્વારા, ઘસારણ દ્વારા યુ આકારની, યુ યુ લખવાનું તમારે, એબીસીડી નો યુ આવે છે. ખાલી જગ્યા ઘસારણ દ્વારા યુ, યુ આકારની, યુ માં તમારે શું કરવાનું છે બેટા, એબીસીડી નું જે પહેલી કેપિટલ એનો એ આવે, યુ આવે છે, એ તમારે લખવાનો છે કૌંસમાં. યુ આકારની પછી યુ આકારની ખીણ નું નિર્માણ કરે છે, ખીણ નું નિર્માણ કરે છે, નિર્માણ કરે છે. જવાબમાં લખો હિમ નદી, હિમ નદી. મેં સાની પછી નીકળી જગ્યા છે ના, પૂરી ખાલી જગ્યા. હવે કઈ વાડી મારી? ચલો પછી લખો વિકલ્પો, પછી લખો વિકલ્પો. હા બેટા, હા હા લખી લો. લેકિન પાઠનું નામ બોલો તો, પૃથ્વી આંતરિક રચના અને, પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. ઓકે મિસ થઈ ગયું. હા ચલો પછીનું, પછીનું લખો. ઓપ્શન પહેલો, પહેલો સવાલ લખો, નીચેના પૈકી, નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે, વિકસિત જીવન જોવા મળે છે. નીચેના પૈકી કયા ગ્રહ પર, કયા ગ્રહ પર, એક મિનિટ બેટા, કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે. ચલો જવાબમાં લખો પૃથ્વી, પૃથ્વી. આપણે બધા ઓપ્શન નથી લખવા, આન્સર લખાવું છું બેટા, બરાબર. જવાબમાં આવશે પૃથ્વી. સી કરીને લખજો એટલે તમને ખ્યાલ રહે, સી કરીને પૃથ્વી લખો. સી કરીને પૃથ્વી લખો, બરાબર. ચલો બીજું, ભૂગર્ભને શું કહે છે, ભૂગર્ભને, ભૂગર્ભને શું કહે છે. ભૂગર્ભને શું કહે છે, ડી કરી લખો જવાબમાં. ડી કરી નીફે, નીફે, ફટાકડાનો ફ, ફાનસનો ફ, નીફે. ચલો પછીનું, ત્રીજું, અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે, અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે. હ,
अनाज पीसवा माटे क्या पत्थर नो उपयोग थाय छे? घंटी में जे पत्थर वपराय ने ते अनाज पीसवा माटे क्या अनाज नो उपयोग थाय छे? जवाब लखो बी करी लखो ग्रेनाइट, बी करी लखो ग्रेनाइट। બી કરી લખો ગ્રેનાઇટ એવું છે મિસ બી હા ચલો પછીનું લખો રણ પ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે? નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે? મિસ પહેલાથી બોલો, રણ પ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે? જવાબ લખો સી પવન। પછીનું પાંચમું, રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? તો તેને શું કહે છે? જવાબમાં લખો કણ ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? તો તેને શું કહે છે? જવાબમાં લખો એ ઢુવા, ઢગલાનો ઢુવા। બરાબર, ચલો પછી લખો બંધ બેસતા જોડકા જોડો। ના બેટા, જોડકા જોડો લખો પછીનું ક્વેશ્ચન ત્રણ, જોડકા જોડો। બરાબર, હવે એનું છે ને હું તમને સ્ક્રીનશોટ કરીને મૂકી દઈશ તમારા ગ્રુપમાં, એ તમારે લખી નાખવાનું છે। એમાં ઉપર લખીશ ચેપ્ટર 9, બરાબર, ચેપ્ટર 9 બંધ બેસતા જોડકા, બરાબર, એ તમને ફોટો પાડીને મોકલી દઈશ। તમારે એ અત્યારે લખી નાખવાનું કેરા, પછી બધા લેક્ચર પૂરા થઈ ને બેટા બધું કેમ બોકલું, તું નથી લખતો મારી સાથે? તમારી સાથે લખો છો કે નહીં? હા લખું છું। તો પછી કેમ બધું?
ચલો બરાબર બનબેસતા ચોડકાનો હું તમને ફોટો પાડીને મોકલી દઈશ અને 10મા પાઠના જે પીડીએફના જે મોટા સવાલ જવાબ છે એ પણ હું મોકલી દઈશ. એ તમારે બધા લેક્ચર પૂરા થાય એટલે તમારા હોમવર્કમાં એ લખવાનું છે ફેરબુકમાં. બરાબર મિસ રેમ કહેતો તો કે ચોડકા પછી કઈ છે નાના ચોડકા પછી હા છે ને બેટા પછી એક બે વાક્યના સવાલ જવાબ છે ખરા ખોટા છે. બરાબર ઓકે ચલો અને એક કામ કરો છે ને હવે બંધ બેસતા જોડકા અને એક બે વાક્યના સવાલ જવાબ અને ખરા ખોટા એની પણ હું પીડીએફ કરીને તમને મોકલી દઈશ 9મા પાઠની. એટલે મેં એટલું બધું હોમવર્ક આજના દિવસમાં કરવું પડશે એમ. આજના દિવસમાં એટલે આપણો લેક્ચર ક્યારે ચાલુ થશે? ગુરુવારે ચાલુ થશે ને? હા તો પછી ગુરુવાર સુધી માં નહીં થઈ જાય બેટા? એટલું અમે થઈ જાય તો આજે જેટલું થાય એટલું બશીર સર ને મોકલાઈ દઈએ ફોટા. પણ આજે જેટલું થાય ને એટલું તમે મોકલો. આજે હું બધું એક સાથે નહીં મોકલું. આજે હું તમને 10મા પાઠનું જ પૂરું કરાવીશ હોમવર્કમાં.